ગાંધીનગર દ્વારા માર્ચ 2020માં લેવાયેલી એસએસસીની પરીક્ષાનું પરિણામ મંગળવારના રોજ જાહેર થયું હતું, જેમાં ખેરગામ જનતા માધ્યમિક શાળાનું 40.95% રિઝલ્ટ આવ્યું હતું. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2020માં લેવાયેલા એસએસસી પરીક્ષાનું પરિણામ મંગળવારના રોજ જાહેર થયું હતું. તેમાં ખેરગામ કેન્દ્રનું પરિણામ 45.70% આવ્યું હતું, જેમાં રૂમલા જાગૃતિ વિદ્યાલય 66.66% પરિણામ આવ્યું હતું, જેમાં લાડ મીરાલી ઠાકોરભાઈ 78% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સંસ્કાર વિદ્યા મંદિર પાણીખડકમાં 252 વિદ્યાર્થીઓમાંથી 161 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં શાળાનું પરિણામ 63.89 આવ્યું હતું. શાળામાં 78% સાથે પ્રથમ પટેલ ભાવેશ ગૌતમભાઈ રહ્યા હતા. ખેરગામની જનતા હાઈસ્કૂલનું 40.95% આવ્યું હતું. જનતા માધ્યમિક શાળાના 254 વિદ્યાર્થીઓમાંથી 103 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેમાં નિધિ દિનેશભાઈ 70.16, પટેલ શિવાંગી ભીખુભાઈ 68.83 અને હાની ચંપકભાઈ 68.83, ગાવિત હિરલ જયેશભાઈ 68.5% મેળવતા જનતા કેળવણી મંડળ થતા જનતા માધ્યમિક શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. જી, જનતા માધ્યમિક શાળા ખેરગામ થી આજરોજ ધોરણ 10 માર્ચ 2020ની પરીક્ષાનું પરિણામ વેબસાઇટ ઉપર બોર્ડ દ્વારા મૂકવામાં આવ્યું, જેમાં જનતા માધ્યમિક શાળા ખેરગામનું પરિણામ 40.95% પ્રાપ્ત થયેલું છે. એમાં આ વર્ષે 256 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા, જેમાંથી 103 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા, પાસ થયા છે. બોર્ડનું પરિણામ 60.64% છે અને ખેરગામ કેન્દ્રનું પરિણામ 45.70% પ્રાપ્ત થયું છે. શાળામાં પાસ થતા તમામ વિદ્યાર્થીઓને મંડળ અને શાળા પરિવાર શુભેચ્છા પાઠવે છે અને આગામી ધોરણ 11ના પ્રવેશની કાર્યવાહી મૂળ માર્કશીટ આજેથી ચાલુ કરવામાં આવશે. ફોર્મ અને વિતરણ પણ ચાલુ કરવામાં આવશે. અહીં જનતા માધ્યમિક શાળા કાર્યક્રમમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ આમ બંને પ્રવાહના વિદ્યાર્થીઓ 3-11 એડમિશન માટે પૂરતી સંખ્યા હોય આપણે પ્રવેશ કાર્યવાહી. જિજ્ઞેશ પટેલનો રિપોર્ટ, ખેરગામ.